ગઈકાલે ફેબ્રુઆરીએ જામનગર જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત તથા હાલના બંને જિલ્લાઓની તાલુકા પંચાયતો તથા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી કોર્પોરેશનની ચૂંટણીથી ઉલટ પંચાયતોની ચૂંટણીમાં જબરદસ્ત મતદાન થયું હતું જામનગર જિલ્લામાં કુલ સાત મતદાન કેન્દ્રોએ આવતીકાલે સવારે નવ કલાકેથી મતગણતરી શરૂ થશે જેમાં સાત રસ્તા નજીક જામનગર જિલ્લા તાલુકા પંચાયતના મતદાર વિભાગ કાલાવડમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ધ્રોલમાં શ્રી હરદ્રોળ હાઈસ્કૂલ લાલપુરમાં શ્રી વિવેકાનંદ વિદ્યાલય જામજોધપુરમાં એવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સિક્કામાં ડીસીસી હાઈસ્કૂલ તથા જામજોધપુરમાં નગરપાલિકા કચેરીએ મતગણતરી કરવામાં આવશે આજથી દેશભરમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાનો આરંભ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો બીજા તબક્કામાં સાઠ વર્ષથી વધુ વયના તથા પિસ્તાલીસ થી સાઠ વર્ષની વય જૂથના બીમાર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે જામનગરમાં પણ કુલ અગિયાર કેન્દ્ર ઉપર વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પિટલોમાં કોરોનાની વેક્સિન ફ્રીમાં મળશે જ્યારે ખાનગી રહેશે કોર્પોરેશનની ચૂંટણીઓમાં શહેરી મતદાતાઓ મતદાન પ્રત્યે નિરસ રહ્યા હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારોના મતદાતાઓએ વિપુલ પ્રમાણમાં મતદાન કરતા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ધીંગુ મતદાન નોંધાયું હતું જામનગર જિલ્લા પંચાયતમાં ચોસઠ પોઈન્ટ મતદાન નોંધાયું હતું જ્યારે જિલ્લાની છ તાલુકા પંચાયતોમાં સરેરાશ સુધીનું મતદાન નોંધાયું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની છવ્વીસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે દ્વારકા જિલ્લાની ચાર તાલુકા પંચાયતોમાં સરેરાશ ઓગણસાઠ થી સિત્તેર ટકા સુધીનું મતદાન થયું હતું હાલારના બંને જિલ્લાની નગરપાલિકાઓમાં પણ મહત્તમ તોતેર ટકા સુધીનું મતદાન નોંધાયું હતું જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગાંધીનગર સ્થિત અમેરિકન કંપનીમાં કાર્યરત ગુંજન તેની બહેન વિભાબેન ભાયાણીની પુત્રી એટલે કે ભાણેજના બર્થ સેલિબ્રેશન માટે જામનગર આવ્યો હતો ભાયાણી પરિવાર તથા ગણાત્રા પરિવારે જામનગર ખંભાડિયા હાઈવે પર આવેલ રજવાડુ હોટલમાં ડિનર પાર્ટી ગોઠવી હતી પાર્ટી પૂર્ણ કરી વાગ્યા આસપાસ બંને પરિવારના સભ્યો પોતપોતાના ઘરે જવા રવાના થયા હતા દરમિયાન ગુંજન બાઇકથી ઘરે જવા નીકળ્યો હતો રસ્તામાં એક અન્ય બાઇક ચાલક સાથે ગુંજનની બાઇક અથડાઈ જતા બંને બાઇક ચાલકો ફંગોળાઈ ગયા હતા માથાના ભાગે ગંભીર ઈજા થતા ગુંજનનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય બાઇક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો

સાંસદ તથા રાજ્યમંત્રી અને અનેક અગ્રણીઓએ મૃતક ગુંજનને અંતિમ યાત્રાની વેળાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી